વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 માં 11 નું પ્રકરણ ગણ્યા અને ભાગાકાર તેના વિશે જોશું તો આપણે બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં ગણ્યા તો શીખેલા છે પણ એ ગણ્યા કેવી રીતે આવ્યા તો કે કૂદકા મારીને બરાબર છે તમે બે કૂદકા બે વાર મારો ચાર વાર મારો છ વાર મારો આઠ વાર મારો તો એ બે નો ગણ્યો બની જાય બરાબર છે પછી તમે ત્રણ કૂદકા ત્રણ વાર મારો છ વાર મારો અને
છે તમને અહીંયા સામે મળી જાય તો હવે એની ચિંતા આપણે અમુક રકમ આવી છે 30 જણ છે એને આપણે અલગ અલગ રીતે ગોઠવવાના છે તો 30 જણને આપણે કેવી રીતે ગોઠવી શકીએ 10 જણને આપણે ત્રણ લાઈનમાં ગોઠવીએ તો 10 10 20 અને 30 ઠીક છે બરાબર છે તો 10 ગુણ્યા 3 કરો તમે તો આપણને 10 દે 30 જણ મળી જાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછી તમે 6 હરોળ કરો 5 જણની તો 6 55 30 જણ મળી જાય તમને તો જુઓ કે આ કોઈ પણ રીતે તમે કરો પણ તમને તમારો ફાઇનલ આંકડો છેલ્લો આંકડો 30 મળવો જોઈએ તો આપણે જોઈએ 10 ગુણ્યા 3 તો આ રીતે આમ તમે જગ એક ઈહારે બનાવો બરાબર છે તો તમે આ જે 10 જગ આ રીતે બનાવશો તો તમને 3 લાઈન આવી રીતે અને 10 3 લાઈન આવી રીતે 10 લાઈન મળશે તો 10 તેરી 30 થઈ જાય અને ત્યાર પછી આપણે 24 સફરજન છે તો એ 24 સફરજનના કયા કયા આવ્યો કાઢીએ તો કે 6 2 12 6 3 18 6 4 24 તો 6 ગુણ્યા 4 કરો તમે 6 ઊભી હરોળ કરો અથવા તો 4 ઊભી હરોળ કરો 6 આડી હરોળ કરો અથવા તો 4 આડી હરોળ કરો પણ તમે 6 24 સફરજન તમને મળશે બરાબર છે પછી બીજી કઈ રીતે તો કે 12 ગુણ્યા 2 12 ગુણ્યા 2 12 2 24 એટલે કે આ રીતે તમે બે હરોળો આખી 12 સફરજન બનાવો તો તમને એમાં પણ તમને કેટલા સફરજન મળશે 24 જ અને એવી જ રીતના આપણે 40 દડા છે અહીંયા જે 30 જગ હતા એમાં અહીંયા આપણને 40 દડા છે તો આમાં જેમ આપણે 10 ગુણ્યા 3 કર્યા હતા એમ અહીંયા આપણે જો 10 ગુણ્યા 4 કરીએ તો આપણને 40 દડા મળે એટલે કે 10 10 દડાની આપણે કેટલી હરોળ કરવાની 4 પછી તમે એની ગણતરી કરો તો તમને 40 દડા જ મળે બરાબર છે હવે હજી પણ કેટલા થાય 5 4 20 20 ગુણ્યા 2 કરો 20 20 દડાની 2 હરોળ કરો તો પણ તમને 40 મળી જાય તો આવી રીતના આપણે જે ઘડિયા છે આપડા આ ઘડિયા છે 2 ના 3 ના 4 ના તમે બોલો છો ને ઈ આવી ગણતરીથી પેટર્ન થી પણ આપણે એના જવાબો મેળવી શકીએ છીએ તો જે તમે આ મણકા છે જગ છે સફરજન છે દડા છે એ બધું દોરી અને એની ગણતરી કરો તો પણ તમને જે ઘડિયાળનો જવાબ છે એ સાચો મળે છે તો આવી તમે કોઈ પણ બીજી કોઈ પણ વસ્તુઓ લઈ અને તમારી રીતે તમે ગણતરી કરો